ગોપાલ ટોકીસથી મણિનગર રાજખેરવાવાળો જે રોડ છે ત્યાં ચોમાસું ગયા પછી જે ખાડા છે એ ખાડા એટલા બધા ઊંડા છે કે ત્યાંથી બાળકો પસાર થાય છે, નોકરિયાતો પસાર થાય છે, વૃદ્ધો પસાર થાય છે. ગોપાલ ટોકીસથી મણિનગર એ છેવાડાનો તળાવવાળો ભાગ છે, ત્યાં સુધી લગભગ 5-1 સોસાયટી છે, ઘણી બધી વસ્તી છે. એટલે ખાડાઓને લીધે સામાન્ય વ્યક્તિઓને ઘણું હેરાન પરેશાન થવું પડે છે. ટુ વ્હીલર લઈને જાય તેને તો મેં નજરે પડતા જોયા છે. એટલે આ ખાડાઓ સત્વરે પુરાવા જોઈએ તેવી લોક માગણી છે. અને ખાડા પુરાવામાં એટલો બધો કે એટલો ખર્ચ પણ થાય એમ મને લાગતું નથી. થોડી કપચી રેતી ને સિમેન્ટ જોઈએ અને જો પંચાયતમાં ગ્રાન્ટનો અભાવ હોય તો લોકફાળો કરવો જોઈએ. પણ આ જે આ વિકાસશીલ ગુજરાતમાં આટલા બધા ખાડા એ ખરેખર શરમજનક છે. અને ભદ્ર સમાજની વસ્તી ગોપાલ ટોકીસથી મણિનગર સુધી છે. તો આપણે બધાએ પંચાયતથી કદાચ કંઈક ના થતું હોય તો લોકફાળો રાખીને પણ આ કાર્ય કરવું જોઈએ. સમાજમાં અવેરનેસ આવે એના માટે પણ જરૂરી છે. અને સત્વરે ખાડા પુરાવવા જોઈએ એવી મારી લાગણી છે લોકો વતી. હું તો ફોર વ્હીલર લઈને ફરું છું એટલે મને કંઈ ખાડો નડતો નથી. પણ જે સામાન્ય લોકો ટુ વ્હીલર લઈને ફરે છે બિચારા, એ પડતા પડતા માંડ બચે છે. થાય એવી અપેક્ષા સાથે વિરમું છું. જય. ભૂતકાળમાં અલીપુરા અને બોડેલીના સારા સારા માણસોએ સફાઈ અભિયાન માટે બોડેલીમાં અલીપુરામાં ખૂબ સારી જાગૃતતા દર્શાવી હતી. અને હવે એ રસ્તા પર પણ જાગૃતતા બતાવવી જરૂરી છે લોકો માટે. અને લોકોએ જાતે પણ જાગવાની જરૂર છે. માની લો કે મારા આંગણામાં ખાડો પડ્યો છે તો કદાચ હું થોડી રેતી કપચીને સિમેન્ટ લાગીને પૂરી દઈશ તો હું નાનો નથી થવાનો. કારણ કે મારા ઘરમાં હું સાફ રાખું છું, મારું આંગણું પણ મારે સાફ રાખવું જોઈએ. તો સ્વચ્છતામાં પણ એવું છે. અને રોડ બગડી ગયો તો ખાડા માટે પણ મારું એવું કહેવું છે, એકલી પંચાયતને આપણે દોષી ઠરાવીએ એવું નહીં, પણ તમારે પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે. દબાણની બાબતે જાગૃત થવાની જરૂર છે. અવેરનેસ હોવો જરૂરી છે. બરાબર, હું એવું મારું માનું. જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.